ગુજરાત ન્યૂઝ સાથે હું સુજયની સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પાટીદારો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી અમરનાથ ઉપવાસ પર છે ત્યારે હાર્દિક પટેલને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પાટીદાર યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો રોડ પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠેલાવ્યો હતો. તેમજ રોડ પર ત્યાં પણ સળગાવવામાં આવ્યા હતા. તેમજ હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોની દેવા માફી અને અનામતની માંગને લઈને અમરનાથ ઉપવાસ પર છે અને સરકાર દ્વારા સમર્થન આપવામાં ન આવતા અને પેટ્રોલ ડીઝલમાં ભાવો વધવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. આ પ્રોગ્રામ માટે હાર્દિક પટેલ અને લાલજી પટેલના સમર્થન માટે રાખવામાં આવ્યો છે, કે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ ચલાવે છે અને ઘણા ટાઈમથી આંદોલન માટે લડી રહ્યા છે. અનામત માટે જે આજે મીડિયા કર્મીઓ ઉપર પોલીસે દમન ગુજાવે છે એ વસ્તુ ખરેખર ખોટી છે. કારણ કે મીડિયા છે દેશની ચોથી જાગીર છે. જો આ ચોથી જાગીર ઉપર સરકારે દમનગીરી કરી ખરેખર ખોટો અન્યાય કર્યો છે. હાર્દિકે હજી અનશન ચાલુ જ રાખે, જ્યાં સુધી અમને અનામત નહીં મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ ચાલુ જ રહેશે હાર્દિકના. અમારો આ કાર્યક્રમ તો જોવા જઈએ તો એક એસપીજી ગ્રુપ અને એક પાસ સમિતિ જે હાર્દિક પટેલ અને લાલજી પટેલના સમર્થન માટે કરવામાં આવે છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતાં સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. તેમજ એસીપી ડીસીપીના અધિકારીઓ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવ્યું હતું અને લોકોને સરકારી પ્રોપર્ટીને નુકસાન ન પહોંચાડવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. દિવ્યેશ નશીત સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.